हारिज शहेरना खेमासर विस्तारमां गंदकीथी लोको त्रस्त बन्या छे। छेल्ला 6 મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, તેથી ઉભરાતી ગટરોના પાણીથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। અને સ્થાનિકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે। ઉભરાતી ગટરમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે, તેથી લોકો વાયરલ રોગના ભરડામાં આવી રહ્યા છે। અહીંયા જે ગટરનો પ્રશ્ન છે હારીજની અંદર, આ ગટરના પાણી ખેમાસર વિસ્તારની અંદર ગટરના પાણી વારંવાર ઉભરાય છે। હવે આવા ગંદાતા પાણીની અંદર જ્યારે શાળાના બાળકો પણ રોજ આવર જવર કરે છે અને આ પાણી સતત ભરાતું રહે છે, વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા છતાં પણ આનો કાયમી કોઈ નિકાલ આવતો નથી। રોજે રોજ અને વારંવાર આની આ પરિસ્થિતિની અંદર બાળકો આવતા જતા હોય છે અને બાળકોને પણ ગંભીર ચામડીના રોગો થતા હોય છે, અને અહીંયા વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાયેલું હોવા છતાં હોવાના લીધે અહીંયા મચ્છરજન્ય રોગો પણ ખૂબ જ ઉપદ્રવ છે। અહીંયા રહેતા આજુબાજુ સ્થાનિક લોકો અને બાળકો આ ખૂબ જ ભયંકર પરિસ્થિતિનો રોજે રોજ સામનો કરે છે। અમારી રજૂઆત એવી છે કે આનો કાયમી નિકાલ થાય અને કાયમી રોડ ચોખ્ખો થાય, ગટરનું પાણી યોગ્ય એનો નિકાલ કરવામાં આવે અને બાળકોને વ્યવસ્થિત એમને ચોખ્ખો રોડ મળે। સ્થાનિકોએ અનેકવાર વહીવટી તંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી સ્થાનિકોએ હારીજ મામલતદારને આવેદન આપ્યું હતું અને સત્વરે ખેમાસર વિસ્તારની ઉભરાતી ગટરોનું રિપેરિંગ કરવા રજૂઆત કરી હતી, અને જો સત્વરે યોગ્ય ન્યાય નહીં મળે તો સ્થાનિકો ઉતરશે ઉપવાસ પર, તેવી ચીમકી પણ આપી હતી। મારા હારીજ વિસ્તાર એટલે જે ખેમાહર વિસ્તાર છે એ વિસ્તારમાં ગટરનો એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ છે, બધું ચોકઅપ છે, જે તે વખતમાં ગટર નાખી એ વખતે ધ્યાન નથી રાખ્યું કે અત્યારે ગટર ચોકઅપ છે, એના કારણે જે ગંદકીનું એટલું બધું પાણી બહાર નીકળ્યું છે અને નિશાળે જવાનો જે મેઇન રસ્તો છે, આ બાજુ સર્વોદય હાઈસ્કૂલ જવાનો જે રસ્તો છે, અહીંયા ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા છે। જો આમાં કોઈ છોકરું પડી ગયું તો જબરજસ્ત જનહાનિ થશે, અને આવી રજૂઆત મૌખિક અમે ઘણી વાર કરી ચૂક્યા, પણ છતાં એક દિવસ એકે વખત એ કામનું પાર મૂકાણું નથી। તો સત્વરે જો અમારે આ ગટર લાઇનનો જે ગંદકીનો પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થાય એવી અમારી રજૂઆત છે। એટલે અત્યારે અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું, મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું, હવે અત્યારે પ્રાંત ઓફિસ સાહેબ સમી અમે જવા નીકળ્યા છીએ। એટલે અમારી રજૂઆત કોઈક સાંભળો અને આ જે ગરીબ વસ્તી રહે છે એના પ્રત્યે આવું ઓરમાયું વર્તન ના રાખો, આ ખરેખર ઓરમાયું વર્તન છે। અમે વેરો ભરીએ છીએ, અમે બધા આખે આખા નગરપાલિકાના જે ગામને સુવિધા મળે છે એની 25% સુવિધા અમને આ ખેમાહાર વિસ્તારને મળતી નથી।